ચેતનાબેન ચોકસી અને દક્ષાબેન શાહ આજના એપિસોડના આપણા બે પાર્ટિસિપન્ટ. ચેતનાબેન અને દક્ષાબેન, તમારા ઊંઝાનું આ માર્કેટ કે જ્યાં આખી દુનિયામાંથી જીરું, ઇસબગુલ અને વરિયાળી જાય છે, તો અમે પણ ત્યાં આવી ગયા. આ સરસ મજાની બે ઢગલી દેખાય છે, એક આ જીરુંની ઢગલી છે અને એક આ વરિયાળની ઢગલી છે. દક્ષાબેન અને ચેતનાબેન, આ બે ઢગલીની બાજુમાં જો તમારી નજર ગઈ હોય તો એક એનાથી પણ મોટી ઢગલી અમે કરી છે. દેખાય છે? દેખાય? બસ. પણ એ ઢગલી ન તો જીરાની ઢગલી છે, ન તો વરિયાળીની ઢગલી છે, બંને મિક્સ કર્યા છે એમાં, અને બસ તમારે એને છૂટા કરવાના છે. એ જ આપણી ક્વોલિફાઈંગ ગેમ છે. જે સૌથી પહેલાં જીરું અને વરિયાળી અલગ કરી નાખશે એ થઈ જશે ક્વોલિફાઈડ. ઓકે, તો દક્ષાબેન અને ચેતનાબેન, ટેક યોર પોઝિશન, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. દક્ષાબેન આગળ ચાલી રહ્યા હોય એવું મને લાગે છે. અચ્છા, બહુ સરસ. ચેતનાબેન ટ્રિક વાપરીને રમી રહ્યા છે, ધેટ્સ ગુડ. ઓકે, ડન ઇટ. ક્યા બાત હે દક્ષાબેન, તમે બહુ જ ઝડપથી શરૂઆતમાં રમી રહ્યા હતા, પણ ચેતનાબેન એક ટ્રિક વાપરી કે એમણે એવું નહીં કર્યું કે ઢગલીમાંથી જે આવતું ગયું એ પ્રમાણે અલગ કરતા ગયા. તમે એ રીતે રમતા હતા કે જીરું આવ્યું તો જીરુંને જીરાની પ્લેટમાં, વરિયાળી વરિયાળીને પ્લેટમાં, પણ એમણે એક સરસ ટ્રિક વાપરી કે પહેલાં બધી વરિયાળી અલગ કરી નાખી, પછી જીરું ભેગું કરી અને બાઉલમાં નાખી દીધું. તો કોંગ્રેચ્યુલેશન ચેતનાબેન, તમે ક્વોલિફાઈડ થઈ ગયા છો. તમારી સાથે આપણે સવાલ જવાબનો સિલસિલો આગળ વધારીએ, પણ એ પહેલાં બંધુઓ જાણી લઈએ આપણે નેસેસિટી રાઉન્ડના. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. ચેતનાબેન, હા, પૂરી ચેતના સાથે આપણે ચક્કર ફેરવીએ. હા, તો ફેરવી નાખો ચક્કર. હું ચક્કર ફેરવ્યા પહેલા મારે એક વાત કરવી છે. બિલકુલ બિલકુલ, ત્યાંથી જ વાત કરશો, મને સંભળાશે. હજુ છે કાન અમારા સારા છે. હા, આવો નજીક. હા, બોલો બોલો. હું તમને બિરબલ કહું તો ચાલશે? બિરબલ? હા, બિરબલ. હા હા, કેમ કે આજથી એક વર્ષ પહેલા જ્યારે હું મારા કાકાની દીકરી ઇનાના ત્યાં હું એપિસોડ માટે ત્યાં આવેલી, બરાબર, ત્યારે ઇનાને તમારા બંને સાથે એવી વાત થયેલી કે તમે પણ સિંગલ છો, એ પણ સિંગલ છે, ત્યારે તમે એવું કીધેલું કે સિંગલવાળા એકદમ સુખી હોય. ત્યારે મેં એવું કીધેલું કે શું બાકી બધા દુઃખી છે? ત્યારે તરત તમે એકદમ એવું બોલ્યા કે એ તમારા હસબન્ડને પૂછજો, બરાબર. એ એપિસોડ જ્યારે મારા હસબન્ડે જોયો ત્યારે મારા હસબન્ડે તમારું નામ બિરબલ પાડ્યું છે, એટલે હું તમને આજે બિરબલ કહીશ. બિરબલ એટલે શું? કારણ એ ખબર નહીં પડી. કેમ? કારણ તો એ જ કે તમે એકદમ હાજર જવાબી. અચ્છા, એ સેન્સમાં બિરબલ. બિરબલ કેવો હતો એ તમને ખબર નહોતી? બિલકુલ બિલકુલ. પણ બેન, એમાં કેવું છે, બ્લેસિંગ એન્ડ ડિસગાઈઝ, કે ભાઈ એક એ તમને સારો ગુણ લાગે છે પણ મારા માટે એ અવગુણ બની ગયો. ના ના ના, હાજર જવાબી હોવો જ એક અવગુણ છે, અને હાજર જવાબી હોવાના કારણે જ બેન હજુ લગ્ન નથી થયા મારા. કારણ કે ના બેન, એક જમાનો એવો હતો ખરેખર, આથી થોડા વર્ષો પહેલાની વાત કરું તો છોકરાઓ છોકરી પસંદ કરતા હતા, હવે જમાનો ઊંધો આવ્યો છે. હા, કારણ કે રેશિયો બદલાઈ ગયો છે. હા, 100 છોકરાઓએ એટલે 100% પુરુષ હોય, 90% જેવી લેડીઝ છે, એને કારણે હવે 24 છોકરીઓ પાસે છે કે કયો છોકરો પસંદ કરો. એટલે રૂમ માં વાત કરવા જાય તો હું અમારા ઊંઝામાંથી પણ શોધું. બેન, શોધવા વાળા તો મારા 1100 એપિસોડના દરેકે દરેક પાર્ટિસિપન્ટ શોધી રહ્યા છે, પણ બધેથી રિજેક્શન આવે છે છોકરીઓ તરફથી. એનું કારણ છે આ હાજર જવાબી. જ્યારે પેલો રૂમ માં એકલા વાત કરવા જઈએ, બરાબર છે, ત્યારે ત્યાં જ રિજેક્શન આવે છે. છોકરીઓ કહે છે કે આ તો હાજર જવાબી છે, પતિ કેવી રીતે બનશે, બરાબર. છોકરીઓ તો ન જ ચાલે. હા, જો તમારા હસબન્ડ ક્યારના કઈ બોલે છે, શાંત ચૂપ બેઠા, હા, હાજર જવાબી સારો પતિ ના બની શકે બેન. હા હા, ફેરવી નાખો ચક્કર હવે. હા,
ફિલ્મી તડકા, ફિલ્મી તડકા પરથી મેં હમણાં જ આ બંધુઓને વાત કરી, તમને પણ કહી દઉં કે તમારું ઊંઝાનું નામ અહીંયાના એક એવા એક અભિનેતા કે જેમણે દુનિયાના નકશા ઉપર ઊંઝાનું નામ મૂક્યું છે, એ અભિનેતાનું નામ સ્લમડોગ મિલિયનરના દેવ પટેલ, એમનું મૂળ વતન ઊંઝા. ઓકે, તો દેવ પટેલની ફિલ્મ સ્લમડોગ મિલિયનર, એમાં દેવ પટેલનું એ ફિલ્મમાં નામ શું હતું? કોઈ સમય મર્યાદા નથી, શાંતિથી વિચારીને જવાબ આપજો. ને તમારા ઓપ્શન્સ છે? ઓ, ઓપ્શન્સ છે? હા હા હા, થોડોક જીવમાં જીવ આવે. ઓપ્શન્સ છે: જાવેદ મલિક, જમાલ મલિક, સુલેમાન મલિક કે પછી સલીમ મલિક. કોઈ સમય મર્યાદા નથી, શાંતિથી વિચારીને જવાબ આપજો. સુલેમાન મલિક. સુલેમાન મલિક ગપ્પુ માર્યું, સાચું કે ખોટું? સ્લમડોગ મિલિયનરમાં એમનું નામ હતું જમાલ મલિક. કઈ વાંધો નહીં, હજુ બીજી બે તક છે, ફરીથી ફેરવી નાખો ચક્કર. જરાક વિચારીને બોલજો અને સમય મર્યાદા હશે તમારી પાસે 30 સેકન્ડ. 30 સેકન્ડમાં તમારે જવાબ આપવાનો રહેશે. તમે જૈનિઝમ ફોલો કરો છો, રાઈટ? હા, હું જૈનિઝમ ફોલો કરું છું. હું પોતે પણ ભણું છું અમારો જૈનનો અભ્યાસ. હું અત્યારે અમારા જૈનના અભ્યાસનો ધોરણ 9ની હું એક્ઝામ આપું છું. ધોરણ 9? એમાં ધોરણ અમારે, હા, અમારે ખાલી કોમન બાળક માટે ભણવા માટે બી ધોરણ 22 સુધી હોય છે. ઓ બાપ રે. મોટાઓ માટે નહીં, પણ બાળકો માટે ધોરણ 22 સુધી હોય છે અમારા જૈનિઝમમાં. ઓકે. ત્યારે હું હજી ધોરણ 9ની માં છું. હજી હું ધોરણ 9માં છું. તમે તો કેટલા નાના બાળક છો? એકદમ નાની બાળક છું. હા. ઓકે, તો તમે તો ભણાવો છો, તો તમારા માટે તો આ સવાલ હવે બહુ જ ઈઝી છે. મહાવીર સ્વામી, ભગવાન મહાવીર સ્વામી 24માં તીર્થંકર, ઇફ આઈ એમ નોટ રોંગ, 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી. ખ્યાલ હશે જ હવે હું શું એમને, આ તો જસ્ટ ફોર્માલિટી માટે પૂછું છું, બાકી ખ્યાલ હશે જ એમને 100%. ભગવાન મહાવીર સ્વામીનું નિર્માણ થયું ઈસવીસન પૂર્વે, ઇફ આઈ એમ નોટ રોંગ, 599થી ઈસવીસન પૂર્વે 527 કે 529. હા, સવાલ બહુ જ ઈઝી છે કે ભગવાન મહાવીર સ્વામી કેટલા વર્ષ જીવ્યા હતા? ને તમારા ઓપ્શન્સ છે: 70 વર્ષ, 72 વર્ષ, 74 વર્ષ કે 76 વર્ષ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. 72 વર્ષ. ભગવાન મહાવીર સ્વામી 6 ફૂટની હાઈટ હતી એમની અને 72 વર્ષ જીવ્યા હતા. બિલકુલ સાચો જવાબ. સાચું ભણાવો છો બેન. હા, છોકરાઓનું ભવિષ્ય સારા હાથમાં છે. હા, ફરી એકવાર ફેરવી નાખો ચક્કર. આ તો શું, છોકરાઓના મા બાપે કહ્યું હતું કે આ સવાલ પૂછજો, એટલે અમારા છોકરાઓ સાચી જગ્યા ઉપર જાય છે કે નહીં એ ચેક કરવા. બધાને કહી દઉં સાચી જગ્યા ઉપર જાય છે, વાંધો નહીં. બેનને પૂરેપૂરું નોલેજ છે. ફેરવી નાખો ચક્કર બેન, ફરી એકવાર. મને ઓળખો, અહીંયા હું તમને એક ઉખાણું પૂછીશ, 3 હિન્ટ આપીશ. 3 હિન્ટના અંતે એ વસ્તુ, વ્યક્તિ, જગ્યા, ફળ, ફૂલ, શાકભાજી શું છે એ તમારે ઓળખવાનું રહેશે. ઓકે, સમય હશે તમારી પાસે 30 સેકન્ડનો. પહેલી હિન્ટ, એક અભિનેતા. બીજી હિન્ટ, પિતા ક્રિકેટર. અને ત્રીજી હિન્ટ, માતા હિરોઈન. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. સૈફ અલી ખાન. આઈ શાબાશ, ક્યા બાત હૈ, પૂરે પૂરા 2000 રૂપિયાનું બોનસ બંધુ એમનું લાવવામાં આવે. પ્લીઝ, બધાના માટે થોડાક વધારે જીતવા પડશે. હા, તો એના માટે આપણે શરૂ કરવો પડશે તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. ચેતનાબેન સાથે ઊંઝામાં શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ. પણ કમ્ફર્ટ રાઉન્ડમાં કઈ બે ગેમ આવે છે એ જોઈએ. એના માટે ચેતનાબેન ફેરવી નાખો આ ગોળો. ઇશારો ઇશારો મેં બીજી ગેમ કઈ આવે છે એ જોઈએ. ફરી એકવાર ફેરવો. અટકના મના હૈ અને ઇશારો ઇશારો મેં શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. ચેતનાબેન શરૂ કરીએ તમારી સાથે ઇશારો ઇશારો મેં. પણ મને એક વાત ખબર નહીં પડી, યુઝ્યુઅલી હસબન્ડ ક્યાંક કામે ગયા હોય, બિઝી હોય, તો બેનો
કોઈક ફ્રેન્ડ ને સિલેક્ટ કરતા હોય છે, તમારા હસબન્ડ છે, પછી તમે ઈશારા માટે કેમ એ લોકોને સિલેક્ટ કરે? હું એવું માનું છું કદાચ મારી ફ્રેન્ડ વધારે ઈશારા સમજે. કેમ? આ એમ તો લવ મેરેજ છે તમારા. હા, લવ મેરેજ છે, સાચી વાત છે. હા, એટલે વાત સાચી છે. એનો મતલબ એવો થઈ શકે કે એ ઈશારો એમને ઈશારો કર્યો તો એ હું સમજી શકે આજથી 40 વર્ષ પહેલા, પણ એ મારા ઈશારા એ સમજી શકતા નથી. એટલે મને થોડુંક ડિટેલમાં, ક્લાસમાં અમે બે સાથે ક્લાસમાં ભણતા હતા. ક્લાસમાં હું એક જ બેન્ચિસ ઉપર, એટલે હું એકલી એક જ છોકરી હતી બીકોમમાં. એ લોકોને 90 ક્લાસ એટલે એક બેન્ચિસમાં એક પાંચ પાંચ છોકરા બેસતા હતા. તો એ લોકોને એમ થાય કે આ છોકરી એક જ કેમ બેસે, અમે બધા એની પાસે બેસીએ. રોજ આ ઝઘડો થાય અને રોજે મારે પ્રિન્સિપલ ની ઓફિસ માં જવું પડે એમની કમ્પ્લેન કરવા. એ બધાની, એટલે એ એમના ફ્રેન્ડ ને બધા, પણ મુખ્ય એ હોય, કેપ્ટન એ હતા. પછી નીકળી જાય પાછા એમાંથી, કોઈ પણ રીતે એમને આવડત પણ સારી કે નીકળી પણ જાય. એટલે શરૂઆત એટલે ઓલ ઓવર હું તમને કહું તો કદાચ આવું બધું જ હતું, એમાંથી જ કદાચ મને પછી વધારે ગમ્યું હશે. બસ ક્યાં બાદ હે, એટલે ઝઘડા પ્રેમનું કારણ ઝઘડો છે. હે, ઝઘડામાંથી જ પ્રેમ થયો. અને હજુ પણ એ કન્ટિન્યુટી તમે જાળવી રાખી. જો નેગેટિવ અને પોઝિટિવ હોય તો જ. એનીવેઝ, હવે એમણે હસબન્ડને તો કહી દીધું કે ઈશારા નથી સમજી શકતા, પણ હવે તમે સમજી શકો છો કે નહીં એ જોઈએ છે. એક મિનિટનો સમય છે તમારી પાસે. ઓકે ઓકે, એન્ડ એક મિનિટનો સમય છે તમારી પાસે, એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. બહુ નજીક હતા. આટલા બધા જણ, બે જણની બે જણના બેડ ઉપર આટલા બધા જણ બેસો તો શું થાય? તૂટી જાય, તૂટી જાય. હા, તમને એ જ કહેતા થાય કે મારો બેડ તોડી ના નાખતા. તોડી નાખતા નહીં. હા, તોડી નાખતા નહીં. મારો બેડ તોડી ના નાખતા. કઈ વાંધો નહીં. હજુ બીજી એક તક છે. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ. અટકના મના હૈ. ચેતનાબેન, જે વાક્ય હું તમને આપવા જઈ રહ્યો છું એકચ્યુઅલી વાક્ય નથી, હકીકત છે. હા, અને વાક્યના હકીકત એ છે કે ચેતનાબેન, પૂરી ચેતનાથી રમજો, નહીં તો આગળ વધાશે નહીં. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચેતના એક્સપ્રેશન એવા રાખતા હતા કે જાણે યાદ કરે છે એવું લાગે. સરસ, અદભુત, બહુ સરસ રીતે રમ્યા. હા, 1500 રૂપિયાનું બોનસ જીતી ગયા છો. બંધુઓ, એમનું બોનસ લાવવામાં આવે.
બેન તમારે વેચણી કરવી છે ને બધામાં આ બોનસની, તો 5,000 રૂપિયા મળશે તો વેચણી એમ સારી રીતે થશે, વેચણી થશે તો બધાને એમ લાગશે કે કંઈક આવ્યું. હા આ મારું મેલી ગ્રુપ છે. હા બિલકુલ. હા આ અમારું કિટી ગ્રુપ પણ જે કહીએ, અમે લોકો સાથે બધા અમે એન્જોય કરીએ છીએ, સાથે સારા સારા કામો પણ કરીએ છીએ, ખાઈએ પીએ મજા કરીએ છીએ. છેલ્લા 20 વર્ષથી અમે ચાલીએ છીએ. અને આજે અમે, હું કે મારી પાર્ટિસિપેટ, બીજી બેન, અમે જે પણ કંઈ કમા, જે પણ કંઈ બી અમે કમાઈશું, અમારું ગ્રુપ જે કહેશે, જ્યાં જ્યાં કહેશે વાપરવાનું, ત્યાં અમે વાપરવાના છીએ. ગ્રુપ આ બધું તમારું છે. તો મિલી ગ્રુપને હવે કેટલું મળે છે? 1 મિનિટમાં 5,000 રૂપિયાનું બોનસ મળે છે કે નથી મળતું? ઊંઝાના આ પ્રખ્યાત જીરા સાથે શરૂ કરીએ આપણે સુપર ડુપરથી, પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી રાઉન્ડ. અને લક્ઝરી રાઉન્ડની લક્ઝરી ગેમ શું છે એ જાણી લઈએ. દક્ષાબેન અને ચેતનાબેન, ગેમ કંઈ ખાસ નથી, આ તમારું જેની સાથે તમારો રોજનો પનારો છે એવું આ ઊંઝાનું જીરું. ઓકે, આ એક બાઉલમાં છે, બસ તમારે સિમ્પલી એને આ બીજા બાઉલમાં ઠાલવવાનું છે. 1 મિનિટનો સમય, જે સૌથી વધારે ઠાલવશે એમને મળશે પૂરા 5,000 રૂપિયાનો બોનસ. આ ટ્રાન્સફર કરતા તો 2 સેકન્ડ લાગી, તો 1 મિનિટનો સમય આપ્યો છે. કંઈક તો કારણ હશે. કારણ એટલું છે કે આ જે બોલ છે, ઓકે, એ થોડોક દૂર હશે. ઓકે, અહીંયાથી તમારે જીરું મુઠ્ઠી ભરીને લઈ જવાનું અને ત્યાં તમારે ઠાલવવાનું. ઓકે, પણ એ જે જીરું મુઠ્ઠીમાં લીધું ને, એ જીરું મુઠ્ઠીમાં લીધા પછી દરેક સ્ત્રીને એક અફસોસ તો હોય જીવનમાં. હા, એ તો ખરું જ, પણ એની સાથે જ્યારે એ મિરરમાં જુએ ને, ત્યારે દરેક સ્ત્રીને એવું થાય કે આવું કેવું, ભગવાને અમને આવા કેમ બનાવ્યા. હા, અમારા હસબન્ડને હું છું, અમને કેમ નહીં. તો એ જીરું તમારે તમારી જે આ મૂછની જગ્યા આવે અહીંયા હોઠ, પરસેવાના કારણે ચોટે નહી. તો શરૂ કરીએ લક્ઝરી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડ ના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5,000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. જીરું હંમેશા તમે વજન ઉપર લીધું હશે, પણ આજે આપણે વજન ઉપર નહીં, કાઉન્ટિંગ ઉપર જઈશું. હા, મિનિમમ ટાર્ગેટ છે 80 દાણા. ઓકે, 80 દાણા તમારા ટ્રાન્સફર થવા જોઈએ. ચેતનાબેન અને દક્ષાબેન, રિઝલ્ટમાં કોઈ જ શંકા કુશંકા નથી, બહુ જ ક્રિસ્ટલ ક્લિયર રિઝલ્ટ છે. બંનેનો મિનિમમ ટાર્ગેટ અચીવ થઈ ગયો છે, એટલા માટે બંને માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. પણ ચેતનાબેન, તમે મિનિમમ ટાર્ગેટ હતો 80નો, તમે 120 જીરુંના દાણા ટ્રાન્સફર કરી શક્યા, જ્યારે તમે તો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો. હા, મિનિમમ ટાર્ગેટ 80નો અને તમે 200 દાણા ટ્રાન્સફર કર્યા છે. કલેક્ટ કરી લો તમારું પૂરેપૂરા 5,000 રૂપિયાનું બોનસ. મારા દીકરાના હાથે લગ્ન કરવાની ઉંમર છે એમની, એટલે લગ્ન થઈ ગયા છે. હા, થઈ ગયા છે, થઈ ગયા છે. તમે બાબો બાબો એટલે હું તો બાબો સમજો, ખરેખર મારા બાબાને બોલાવીશ. આવડા મોટા બાબા, બાબો જ કહેવાય, બાબો જ કહેવાય, બરાબર છે. વાંધો નહીં, વાંધો નહીં. તો
તમારા બાબાને પણ કહો કે એમના જો ધર્મપત્ની હોય તો એમના માટે અને તમારા માટે બંને માટે એક નાનકડો મેસેજ કરે, લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 5688 પર SMS કરો.